બસ શિવનગર વિસ્તારમાં બાળકના પ્રશ્ને પૌત્રવધુ સાસુ સસરા અને અન્ય વ્યક્તિઓ તે બબાલ. ભુજના સરપટ નાકા શિવનગર એરપોર્ટ રોડ પર રહેતા 65 વર્ષીય રમીલાબેન રમેશભાઈ ગોર અને તેમના પતિ 70 વર્ષના રમેશભાઈ દામજીભાઈ ગોર ગત તારીખ 3 સાંજે ભુજની જનરલ હોસ્પિટલમાં નોંધાવેલ એમએલ શી મુજબ તેઓના મૌખિક નિવેદનના આધારે તેઓની પૌત્ર વહુ મનાલી વિરાજ ગોર, કે જે આજથી થોડા મહિના પહેલા મનાલી વિરાજ ગોર દીકરાને મૂકી કોઈ શખ્સ સાથે નાસી ગઈ છે, અને ત્યારબાદ કોર્ટમાં મનાલી બેન વિરાજ ગોરે પોતાના બાળકને લેવા માટે અરજી કરી હતી, જેનો કોર્ટમાં કેસ ચાલુ હતો. દરમિયાનમાં સાંજે રમેશભાઈના પૌત્ર વિરાજ અને તેના માતા માલતીબેન હિતેશભાઈ ગોર, પિતા હિતેશભાઈ રમેશભાઈ ગોર અને સામે પક્ષે મનાલી વિરાજ ગોર સૌ કોર્ટમાં હાજર હતા. ત્યારે કોર્ટમાં હજુ જજમેન્ટ કે ઓર્ડર આવે તે પહેલાં મનાલીબેન વિરાજભાઈ ગોર કોર્ટમાંથી બાનું બતાવી નાસી જઈ સરપટ નાકા પાસે શિવનગરમાં રહેતા તેમના સાસુ સસરાને માર મારી બટકા ભરી બાળકને ઝૂંટવી લઈ અને નાસી ગયા હતા. બાદમાં મનાલી વિરાજ ગોરે પણ પોતાના સાસુ સસરા અને અન્ય મહિલાઓ સાથે મળી પોતાને માર મારી ઈજા પહોંચાડ્યાની ફરિયાદ પણ પોલીસમાં નોંધાઈ છે. આમ બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાતા પોલીસે વિધિવત રીતે બંનેની ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે. અમે સૂતા હતા, 4:30 વાગે ઘરમાં આવી, દરવાજા ખટખટાવ્યા એટલે આવીને અમને મારવા જ માંડી કે મારો છોકરો દઈ દો. મેં કીધું અમે છોકરો નહીં દઈએ, અમે 6 વર્ષનો કર્યો છે, હવે છોકરો અમારો છે, તારા કને નહીં આવે. મને બટકા ભર્યા, વાર જાળીને પછાડ્યો, મારા વારને પણ એને પણ બહુ માર્યો, લતું કોઠે કાણે રોગી લતું મારવા માંડી, આખો ફાર્યો ભેગો થઈ ગયો, બધાને જેમ તેમ બોલવા માંડી ને અમને મારવા માંડી. અમારી પોતરા વાવ થાય, મનાલી નામ છે એનું, મારા પોતરો છે વિરાજ, એની ઘરવાળી છે. અમારો કાંઈ નથી, બાજો નથી, જાગરો નથી. 2 મહિના પહેલાં એક રાજપૂત ભેગી ભાગી ગઈ છે, શનિ ભેગી, પછી ઓલાએ એને કાઢી નાખી અમારા ઘરેથી. 4.5 તોલાનો મંગળસૂત્ર, 3 તોલાની બંગડી, 2 જોડી કાનની, 2 વીંટી ને 2.5 લાખ રૂપિયા રોકડા લઈને ભાગી ગઈ હતી આજથી 2 મહિના પહેલાં આવી. ને હવે અમને કહે છે કે છોકરો દેવ મળ્યા, ભાગી ત્યારે ક્યાં ગઈ હતી, છોકરાને મૂકી દે, ડબરો થેલો કપડાનો ભરી ગઈ, કોલગેટ સાબુ શેમ્પુ કપડાં બધે લઈ ગઈ થેલા ભરીને. મારું નામ મનાલી વિરાજ ગોર છે. એ મારા બાળકને બીમાર હતો, મારે સમાચાર મળ્યા કે મારું બાળક બીમાર છે, તો એને મળવા માટે ઘરે ગઈ. મેં કીધું કે ઘરે મને મોઢું બતાવો, તો ત્યાં એમને મને મોઢું ન બતાવ્યું. એ કે તું તને આ ઘરમાં કઈ હક નથી, તારા બાળક પર કઈ હક નથી, તું આ ઘરમાંથી જતી રહે. પછી મારા દાદાજી સસરાએ મેં કીધું ના, મને ખાલી મોઢું બતાવો, પછી હાલી ગઈ ઘરમાંથી. તો ત્યાં પછી મારા દાદાજી સસરાએ મને આમ પાછળથી એકદમ મને પકડી લીધી, નહીં કે બાળક તો તને નહીં દઈએ. પછી અંદરના રૂમમાં બાળક રાડુ પાડતો હતો, મમ્મી મમ્મી, તો અંદરના રૂમમાં ગઈ જોવા માટે, તો ત્યાં મારું બાળક હતો, તો હું એને લઈને મેં કીધું કે હું મને જોવા આપો. પછી હું મારા હું અંદર રૂમમાં બાળકને જોવા ગઈ ને, ત્યાં મારા દાદાજી સસરા આખા પરિવાર સામેવાળાને એવી રીતના બોલાવા આવ્યા કે હાલો મનાલી આવી છે ને એને મારવા માટે, હાલો બાળક બાળકને લેવા આવી છે, રમાડવા નથી આવી. તો બધા ફરી પછી મારો બાળક કે મને તારા સાથે હાલવું છે મમ્મી, કે હું અહીંયા નથી રહેવું મારે, કે મને તું જ ખપત છે, કે મને તારા કને આવું તું. તો મેં કીધું હાલ મારા સાથે તું. તો પછી બારે હું ઘરમાંથી નીકળવા માંડી, ત્યાં છે ને તે મારા સામેવાળા મારા દાદાજી સસરા સામેવાળાને બોલાવી આવ્યા, ને મારા દાદી સાસુ રમીલાબેન રમેશભાઈ ગોર અને દાદાજી સસરા રમેશભાઈ દામજી ગોર એ મને માર્યો. અને પછી સામેવાળાને બોલાવીને કે તમે પણ મારો, મનાલી આવી છે, બધા ભેગા થઈને મને મારો. તો જીજ્ઞાબેન ગોર, પછી સામે પૂનમબેન હેતલબેન, એ મારા છોકરાને લઈ લીધો ને મને બધા એ લોકોએ માર્યો છે. મને હાથમાં એ લોકોએ, પગમાં પીઠમાં એ લોકો મને લતું મારી છે, ધુંભા માર્યા છે અને બહુ જ માર માર્યો છે.